હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દિન સફર પરિવારવતી આજના તમને ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરીએ છીએ જેથી કરીને ખ્યાલ આવે કે ભવિષ્યમાં લેવાનારી એક્ઝામિનેશનમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે આજે આપણે દિન વિશેષના વિડીયોમાં એક સાહિત્યકાર અને એક મહિલા ક્રાંતિકારીની વાત કરવાના છીએ અને આ સાહિત્યકાર એટલે જયંત ખત્રી અને મિત્રો આંગળીના ટેરવે ગણી શકાય એવી મહિલાઓ આપણા ભારત દેશમાં છે કે જેઓએ સ્વતંત્રતા ચળવળમાં પોતાના જીવનની આહુતિ આપી હોય બલિદાન આપ્યું હોય તો ચોવીસ સપ્ટેમ્બરને લઈને આ મહિલા કે જેમણે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર આ મહિલા ક્રાંતિકારી એની વાત આજે કરવાનો છું નામ જાણતા હો તો વિડીયો પોઝ કરી દ્યો અને નીચે કમેન્ટ સેક્શનમાં લખો કે આ મહિલા ક્રાંતિકારી કોણ છે અને આ મહિલા ક્રાંતિકારીનું આપણા ભારત દેશને આઝાદી માટે સવિશેષ યોગદાન છે એટલા માટે આ મહિલાને જાણીશું કે જેવી રીતે રાણી લક્ષ્મીબાઈ લઈ લ્યો કસ્તુરબા ગાંધી લઈ લો કે અન્ય કોઈ સરોજીની નાયડુ જેવી મહિલા ક્રાંતિકારીની વાત લઈ લ્યો પરંતુ આપણે આ મહિલા એટલે એવા મહિલા કે જેઓ એ વિદેશની ધરતી ઉપર રહીને આપણા ભારત દેશ માટે કાર્ય કર્યું હોય એમની વાત કરવાના છીએ સૌ પ્રથમ વાત કરીએ આપણે સાહિત્યકારની આ સાહિત્યકાર એટલે જયંત ખત્રી અને તેમનો મિત્રો આજે જન્મદિવસ છે 24મી સપ્ટેમ્બર ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર એવા જયંત ખત્રીનો આજે જન્મદિવસ છે તેમનો જન્મ ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને ના રોજ કચ્છના મુન્દ્રા મુકામે થયો હતો અને જયંત ખત્રીનું પૂરું નામ શું છે મિત્રો જયંત હિરજી ખત્રી અને તેઓ વ્યવસાય ડોક્ટર હતા જેવી રીતે આઈ કે વીજળીવાળા ભાવનગરમાં છે અને તેઓ એક ખ્યાતનામ ડોક્ટર છે અને તેમનું પણ સાહિત્ય સર્જન એક ઉમદા છે ઉચ્ચ કક્ષાનું છે આઈ કે વીજળીવાળાને વાંચો ને મિત્રો મજા આવી જાય તો આ પણ વ્યવસાય ડોક્ટર અને છતાં પણ તેમનું હાથ છે તેમનો હસ્ત છે તે કલમ હાથે લખાય છે તો ભુજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું અને વર્ષ ઓગણીસો ને પાંત્રીસમાં

અને એમનો નાટક સંગ્રહ છે તેમનું નામ છે મંગલ પાંડે તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન ખરા બપોર બદલ તેમનું વર્ષ ઓગણીસસો ને અડસઠ ઓગણસિત્તેરમાં ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું મિત્રો જે વર્ષે સન્માન થાય છે એ જ વર્ષે તેમનું દેહાવસાન થાય છે ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિકની વાત કરીએ

કેન્સરથી થયું હતું કચ્છના માંડવી મુકામે તેઓનું દેહાવસાન થયું હતું અને મિત્રો હવે આપણે સાહિત્યકારને જોયા પછી હવે આ મહિલા ક્રાંતિકારીની વાત કરીએ આ મહિલા ક્રાંતિકારી એટલે મિત્રો આંગળીના ટેરવે ગણી શકાય એવી ભારતની મહિલા ક્રાંતિકારીઓના નામ જેમ કે રાણી લક્ષ્મીબાઈ લઈ લો ત્યાંથી આગળ વધો તો સરોજીની નાયડુ કસ્તુરબા ગાંધી પરંતુ એના કરતાં પણ જેમણે સર્વોચ્ચ કામ કર્યું છે વિદેશની ધરતી ઉપર રહીને એવા મેડમ ભીખાઈજી કામા અને તેમનો આજે જન્મદિવસ છે ચોવીસમી સપ્ટેમ્બર

કોને જાય છે તો મેડમ ભીખાઈજી કામાને અને મેડમ ભીખાઈજી કામાનું હુલામણું નામ શું હતું મુન્ની તેમનું હુલામણું નામ હતું અને પિતાનું નામ સૌરાબજી ફરામજી પટેલ જેઓ એક વેપારી હતા માતાનું નામ જીજીબાઈ પતિનું નામ રુસ્તમ કામા અને આગળ જતા મેડમ ભીખાઈજી કામા એક ફ્રાન્સિસી મહિલા બને છે ભીખાઈજી કામાએ એલેક્ઝાન્ડર પારસી ગર્લ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને વર્ષ 1902 માં મેડમ ભીખાઈજી કામા યુરોપ ગયા હતા અને પેરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા. તો પેરિસમાં પણ તેમને આપણા બે મહત્ત્વના મહાનુભાવ ભેગા થાય છે અને તેમની સાથે રહીને આપણા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ આગળ ધપાવે છે.

મદની કી તલવાર નામનું એક સામયિક પણ તેઓએ શરૂ કર્યું હતું અને વર્ષ ઓગણીસો ને સાત એ ઇતિહાસના પાના ઉપર અમર થયેલી આ એક ઘટના છે કારણ વર્ષ ઓગણીસો ને સાતમાં જર્મનીના સ્ટુટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો એટલા માટે આપણે મેડમ ભીખાઈજી કામાને યાદ કરીએ છીએ કે વિદેશની ધરતી ઉપર આપણા ભારત દેશનો ત્રિરંગો ફરકાવનાર ભારત દેશનો રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ મહિલા તો મેડમ ભીખાઈજી કામા અને આ પણ સંમેલનનું નામ યાદ રાખીએ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં તેઓએ આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને એ વખતે આ રાષ્ટ્રધ્વજ કેવા પ્રકારનો હતો તો મિત્રો તમે ઈમેજમાં જોઈ શકો છો આ રાષ્ટ્રધ્વજમાં સૂર્ય અને ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું ઈમેજમાં જોઈ શકો છો કે સપ્તર્ષિના સાત તારા છે એક બાજુ સૂર્ય છે બીજી બાજુ ચંદ્ર છે અને વચ્ચે વંદે માતરમ લખેલું છે તેમજ વચ્ચે દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખ્યું હતું

આ નારો મેડમ ભીખાઈજી કામાએ આપ્યો હતો આ આપણે યાદ રાખીએ કે આગે બઢો આગે બઢો નું સૂત્ર કોણે આપ્યું હતું નારો કોણે આપ્યો હતો મેડમ ભીખાઈજી કામાએ અને હમ ભારત કે લિયે હે ઓર ભારત ભારતીયો કે લિયે હે આ નારો કોણે આપ્યો હતો મેડમ ભીખાઈજી કામાએ અને ક્રાંતિકારીઓ તેઓને ભારતીય ક્રાંતિની માતા તરીકે ઓળખતા હતા તેમના અવસાન સમયે તેઓના છેલ્લા શબ્દો હતા વંદે માતરમ અને આ ક્રાંતિકારી મહિલાનું અવસાન તેર ઓગસ્ટ ઓગણીસો ને છત્રીસ ના રોજ મુંબઈ મુકામે થયું હતું અને જ્યારે અહીં રાષ્ટ્રધ્વજની વાત આવે છે તો પરીક્ષા માટે એક આ બાબત પણ જાણી લ્યો કે બાવીસ જુલાઈ રાષ્ટ્રીય જંડા અંગીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહીં ઇમેજમાં વાંચી શકો છો નેશનલ ફ્લેગ એડોપ્શન ડે દર વર્ષે ક્યારે ઉજવાય છે બાવીસ જુલાઈ અને દેશ થયા બાદ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ જુલાઈ સુડતાલીસ ના રોજ વર્તમાન ત્રિરંગા ધ્વજ ને રાષ્ટ્રીય ધ્વજ તરીકે જાહેર કર્યો હતો અહીં તારીખ મિત્રો ખાસ યાદ રાખીએ કારણ કે આપણે આ વખતે આઝાદ નથી થયા પરંતુ આઝાદીની પ્રક્રિયા ચાલુ છે અને એટલા માટે 22 જુલાઈ 1947 ના રોજ આપના વર્તમાન ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે જાહેર કરવામાં આવે છે અને તે રજૂ કરનાર હતા પંડિત જવાહરલાલ નહેરુ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની પણ વાત કરી લઈએ કે પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો મેડમ ભીખાઈજી કામાયે અને આગળ પણ પ્રશ્નો પૂછાયેલા કે ઈસવીસન 1907 સાતમાં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો મેડમ ભીખાઈજી કામાયે અને ભારતના સ્વતંત્રતા દરમિયાન કોણે પરદેશમાં રહીને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરેલ આવો પણ પ્રશ્ન મે તમને વચ્ચે પૂછ્યો અને એમાં આપણો જવાબ બની શકે શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસી રાણા અને મેડમ ભીખાઈજી કામા આ ત્રણેય મહાનુભાવોએ વિદેશમાં રહીને આપણી આઝાદી માટે એક ઝુંબેશ ચલાવી હતી અને અનેક લોકોને પ્રેરિત કર્યા હતા મિત્રો આજનો વિડીયો ભલે ટૂંકો છે પણ એટલો મહત્વનો છે તમે જોયું કે મેડમ ભીખાઈજી કામાની આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને લઈને પરીક્ષામાં પ્રશ્નો સેટ થયેલા છે એટલે જ્યાં પણથી તમને મેડમ પીખાઈજી કામા વિશે વાંચવા મળે કંઈક નવું જાણવા મળે તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા અને દરરોજ બે વિડિયો એજીઓ સફર આપે છે એક કરંટ અફેરનો વિડિયો અને એક આ દિન વિશેષનો વિડીયો એક સવારે સાત વાગ્યે અને બીજો સવારે આઠ વાગ્યે બંને વિડિયો નિહાળતા રહો જ્ઞાનમાં વધારો કરતા રહો આવતીકાલે મળીશું નવા કરંટ અફેર સાથે નવા દિન વિશેષ સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ